गुड मॉर्निंग ऑल ऑफ यू, वेलकम टू ओपेरा इंटरनेशनल स्कूल, विषय गुजराती, धोरण 7, द्वितीय सत्र में आज अपने विद्यार्थी मित्रों चैप्टर 15 आव भाड़ा आव आगळनी स्टोरी में आपणे जोयुं तो लेखक ने कीधुं हतुं के तमे सोमवारे बूट लई जजो। तो हवेनी स्टोरी में जोईए तो शुं कहे छे, जोईए तो हुं रोवा जेवो थई जतो, तमे खोटे खोटा धक्का खवरावो छो, बूट सीवी देता नथी, आवा बड़बड़ाट करी हुं भग्न हृदये दरवाजो वटी जतो। जो भग्न हृदये જેથી મિત્રો શબ્દ વપરાણો એટલે કે ભાંગેલા હૃદય એમ કે હૈયે નિરાશ થઈને એમ મનથી, અને વટી જવું એટલે કે ઓળંગી જવું એમ, તો વટી જતો ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો। આટલા દિવસ ગયા તો 3 દિવસ વધુ એમાં શું એવું નક્કી કરી નાખતો। સોમવારે પાછો હું દૂધામામાની દુકાને જતો, એ જ શાંતિ, એ જ સ્વચ્છતાથી દૂધામામા કહેતા, આવ ભાણા આવ, દોરાને મીન ચડાવતા ચડાવતા એ મને આવકાર આપતા, એમ કે પોતાનું કામ શરૂ હોય છે અને કહે છે કે આવ ભાણા આવ। હું કહેતો બૂટ આપી દો, તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું, આજે સોમવાર છે। દુધા મામા કહેતા, અરે ભાણા બેસતો ખરો, હં આ તારાથી મોટો શું કરે છે, એવું બધા પ્રશ્ન કરતા। હું કહેતો અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે। જો પોટરી એટલે કે ચીનાઈ માટીના વાસણો બનાવવાનું જે કારખાનું હોય એ, એટલા માટે કહે છે કે અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે। બસ આટલું સાંભળતા દૂધામામાની વાત શરૂ થઈ જતી, અરે ભાણા કરીમભાઈ તે કંઈ ભજન ગાય છે, બધા જૂના ભજન, ગંગા સતી અને પાનબાઈના, રવિ સાહેબ અને ખીમા સાહેબના મોટા ભજન ગાય છે, એ મને ખબર નહીં, મેં તો હમણાં જ સંતની જગ્યામાં સાંભળ્યા। જો આ બધાના જે ગંગા સતી, પાનબાઈ, રવિ સાહેબ, ખીમા સાહેબ આ જે નામ છે બધા છે ગુજરાતના ભક્તો છે, એટલા માટે કે છે એ લોકો જે સંત છે એ બહુ સરસ એના ગીત ગાય છે, તો આ ગીત મેં એમ કે સંતની જગ્યામાં હમણાં સાંભળ્યા। હું અધીરો થઈ દૂધામામાની વચ્ચે અટકાવી કહેતો, અરે પણ મારા બૂટ આપી દો ને, જો આવી આવી વાતો વચ્ચે કરતા ત્યારે હું એને યાદ અપાવતો, કે છે કે મારા બૂટ મને પહેલા આપી દો, હવે ભાણા તારું રહ્યું અને મારું રહ્યું એમ કર, શુક્રવારે પાકો જા, હવે વેણ ફરે તો કે છે, બસ એવું કહે છે, હવે અત્યારે એનો બૂટ તૈયાર થયા હોય નહીં અને કહે છે કે શુક્રવારે લઈ જાજે એમ। આમ મને ફરી વાયદો આપવામાં આવતો, હું આક્રોશ ઠાલવતો, કહે છે હું આકો છું એટલે કે ગુસ્સો ઠાલવતો, જોજો શુક્રવાર હું બૂટ લીધા વગર જવાનો નથી એમ કહે છે, હવે જ્યારે શુક્રવાર આવશે ત્યારે હું આવીશ, ત્યારે બૂટ લીધા વગર જઈશ નહીં, ન સીવવા હોય તો ના પાડી દો, પણ ધક્કા ખવડાવી તોડી નાખો, માં છે ખોટું એવું કે માં, જો ન સીવવા હોય તો ના પાડી દો એવું કહે છે। દૂધામામા કહેતા, તું નારાજ થામાં ભાણા, હવે શનિવાર તો ન જ થાય, બસ એવું કહેતા। આમ બધું પાકા પાયે કરી હું દરવાજા સુધી પહોંચ્યો, ત્યાં એ ભાણા એમ હાક મારી, દૂધામામા મને પાછો બોલાવતા, ગંભીર થઈ મને કહેતા, જો ભાણા ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે। આટલું સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે 6 મહિનાથી હું ઉઘાડા પગે તો છું જ, શુક્રવારે દૂધામામા હવે શું બહાનું કાઢે છે, તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો, એ કંઈક કહે તે પહેલાં હું કહી દેતો, લાવો બૂટ, એવું તૈયારી કરીને જ ટૂંકમાં એ જતા હતા। દૂધામામા કહેતા, ભાણા કાળા કરવા છે કે લાલ, હું ક્રોધમાં ધ્રુજવા માંડતો, અરે તમને 10 વાર કીધું છે કે લાલ કરવાના છે, પહેલે દિવસે જ નક્કી થયું છે કે અત્યારે પૂછો છો લાલ કરવાના છે કે કાળા, એટલે મેં પહેલેથી જ ટૂંકમાં કહી દીધું છે, તો અત્યારે શા માટે પૂછો છો એવું કહે છે। દૂધામામા કહેતા, હું તો લાલ કરતો હતો પણ પછી થયું કે ફેશન કાળા નહીં છે, એટલે થયું કે ભાણાને પૂછીને પછી આગળ વધું, અરે લાલ લાલ લાલ, હવે કંઈ હું કહીને ધુઆબુવા થતો ભાગતો અને ભાણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળતા ઘેર આવતો। હવે એણે જ્યારે સૂચના આપી હતી કે કેવા કરવાના છે ત્યારે એણે પહેલેથી જ બધું કહી દીધું હશે, તેમ છતાં પણ હવે બૂટ ન તૈયાર થયા હોય એટલે દૂધામામા છે બાના બતાવીને બધું કહેતા હતા। ધુઆબુવા થઈ જવું એટલે કે છે ગુસ્સો કે આવેશમાં આવું, આવેશવાળું ટૂંકમાં હોય, એટલા માટે કહે છે કે હું ધુઆબુવા થતો અને ત્યાંથી નીકળી જતો ભાગતો અને ભાણા સોમવારે લઈ જશે એવી સૂચના છે એ સાંભળતા હું ઘેરે આવતો હતો। વળી સોમવારે પહોંચીને કહેતો,
लावो बूट। दुधा मामा सामे दीवाल ऊपर ओठामा गोठवी राखेल जोड़ बतावी कहता जो रह्या एम के छे। ओठो शब्द अहीं वपराणो छे तो ओठो एटले के बूट तैयार करवानो, बूट तैयार करवानो तेना तेना ज माप अने आकारनुं लाकड़ानुं जे साधन बीबू होय एने ओठो कहेवामां आवे छे। एटला माटे के छे ओठामा गोठवी राखेल जोड़ बतावी कहता जो रह्या। હું જોઈ રહેતો લાલ ચમકતા અણીવાળા વાધરીવાળા હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો ત્યાં દુદામામા કહેતા ભાણા બે દિવસ ઓઠામાં રાખવા પડશે નહીતર શું થશે કે તને ડંખશે ડંખ પડશે સમજ્યો। મને એમની વાત વાજબી લાગી હું કહેતો જો કે છે વાજબી એટલે કે યોગ્ય લાગી એટલે હું કહેતો ભલે રાખો ઓઠામાં બસ બે દિવસ પછી આવીને લઈ જઈશ એટલે એને ખબર પડી ગઈ કે હવે આ શું બૂટ છે એ તૈયાર થઈ ગયા છે તો હવે બે દિવસ સુધી ઓઠામાં ભલે રહ્યા એમ જોઈ લીધું ટૂંકમાં એટલા માટે કહે છે। બે દિવસ પછી ગયો હોય તો બૂટ બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં। મેં કહ્યું ક્યાં છે મારા બૂટ અને જેવા એ દુકાને પહોંચે ને સીધી જોવે છે જે જગ્યા ઉપર ઓઠું હતું ત્યાં તો ત્યાં બે બૂટ કે ઓઠું બેમાંથી એક કોઈ જોવા મળ્યું નહીં એટલા માટે પૂછે છે ક્યાં છે મારા બૂટ। અરે ભાણા અરે ભાણા કહી દુદામામાં શરૂ કરતા વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો એ આ બૂટ જોઈ ગયો અને હઠ લીધી કે છે એ આવ્યો હતો અને એણે હઠ લીધી કે મારે બસ મારે તો બસ આ જ બૂટ જોઈએ ને અને તે શેઠે ફૂલજીભાઈને મોકલ્યા સુરેશને હારે આવ્યો અને બૂટ લઈ ગયો। મને થયું ભાણાને આથી સારા બનાવી દઈશ હવે જો એમ કર પરમ દિવસે મંગળવારે લઈ જજે બે દિવસ આમ કે આમ અમે કીધું હવે બે દિવસ આમ તેમ કે તું મંગળવારે આવીને લઈ જજે। વળી મંગળવારે હાજર થયો ત્યારે દુદામામાએ એ જ સ્વસ્થતાથી એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂકતા કહ્યું મૂક ભાણા પગ। હવે પાછું બીજી વખત માપ લેવાનું શરૂ કર્યું પહેલાં જે માપ લીધું હતું એ તો એનાથી ક્યાંય પણ મુકાઈ ગયું છે પણ એને યાદ નહોતું તો હું અવાચક થઈ ગયેલો આખો અંધારા આવી ગયેલા મારો અવાજ ફાટી ગયેલો શા માટે આટલું જ બોલી શકેલો એટલે એને એમ એને અચાનક એવું થયું કે આટલું બધું મારા બૂટ તૈયાર થઈ ગયા હતા એ કહી ગયા અને પાછું કેમ ફરીથી માપ લેતા હશે એટલા માટે કે છે આખી અંધારા આવી ગયેલા અને મારો અવાજ પણ ફાટી ગયેલો શા માટે આટલું એવું એ બોલી શક્યા હતા એટલા માટે કહે છે આટલું પરમાણુ હાથ વગું નથી રહ્યું એટલે કહે છે કે આટલું પરમાણુ છે હાથ વગું એટલે હાથ વગું જો એ શબ્દ વપરાણો છે તો હાથ વગું એટલે સહેલાઈથી હાથમાં આવે એવું એટલા માટે કહે છે આટલું પરમાણુ હાથ વગું નથી રહ્યું। મૂળ વાત આમ હતી હું તને કહી નહોતો શકતો મને એમ કે ભાણો ખીજાશે આ રીતના બહાના અને મારા અવિરત જો અહીંયા અવિરત એટલે કે સતત વિરામ લીધા વિનાનો એમ કે છે અવિરત ધક્કાને અંતે 8 મહિને મને બૂટ મળતા મારી એ આકરી તપચર્યાનો અંત આવ્યો। દુદામામા સાચે જ મને બૂટ આપતા વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ કે આંગળ મોટા સીવતા જેથી 2 વર્ષ વધુ ચાલે એમ એક આંગળ છે એ વધારે મોટા સીવડાવતા એમ કે છે જો જે મોટા થતો છે પગ મોટા થાય એટલા માટે કે એક આંગળ છે એ મોટા સીવડાવતા એટલા માટે કે જેથી 2 વર્ષ વધુ ચાલે પણ મને તો બૂટ મળ્યાનો અનહદ એમ કે આનંદ થતો હતો જો અનહદ આનંદ એટલે કે હદ વગરનો એમ કે હદ વિનાનો આનંદ થતો હતો એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકળી લાગતી જોકે મેળા લગ્નગાળો પરીક્ષા દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ જ વીતી જતા પણ છેવટે બૂટ મળ્યાનો આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો કહે છે કે અગાઉનો જે વિષાદ એટલે કે દુઃખ છે એ નાશ પામતો હતો એનું જે જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયું છે બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે દુદામામાનો સ્નેહની તરતો અવાજ હજુય કાનમાં પડઘાયા કરે છે એમ કર ભાણા સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર કે ગુરુવારે લઈ જશે વાર પણ સારો ગણાય આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે સાચું કહું છું કે આજે મોંઘા બૂટ પહેરતા એટલો આનંદ નથી થતો એટલો આનંદ ઉદામામાને અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો હો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણો
આવો ભાણા, આવો જે ચેપ્ટર છે આપણો 15મો અહીંયા પૂર્ણ થાય છે. તો દુધાવાનો જે આ પાઠ છે એમાં લેખકે કેટલી વાર ધક્કા ખાધા ત્યારે તેને એને બૂટ મળ્યા હતા, એટલા માટે કહે છે એ તેના શૈશવના સ્મરણોમાં સરી પડ્યા હતા. ત્યારે એને ખ્યાલ આવ્યો કે જ્યારે એને કે જૂના બૂટ હતા એને નવા સીવડાવવા માટે એને કેટલા કેટલા વાયદાઓ આપી અને પછી છેલ્લે છેલ્લે એને બૂટ છે એ પહેરવાના મળે છે. થેન્ક યુ.